નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ઝેનર ડાયોડ માટે લાક્ષણિક વક્ર દોરવા અને તેના માટે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ નક્કી કરવા માટેનો પ્રયોગ જે છે એ સમજીશું. સૌપ્રથમ તમને આ પ્રકારનું સર્કિટ બોર્ડ આપેલું હશે, એ સિવાય પાવર સપ્લાય છે, અહીંયા એક મિલીએમીટર છે અને આ વોલ્ટમીટર છે. આ રીતના સાધનો આપેલા હશે, ત્યારબાદ તમને થોડાક વાયરો આપેલા હશે. હવે આ બોર્ડ ઉપર જો આ નવા પ્રકારનું સાધન હશે તો આ પ્રકારનું હશે, બોર્ડ ઉપર સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરેલો જ હશે. તો એ સર્કિટ ડાયાગ્રામ તમારે જોઈ જોઈને અહીંયા તમારી આન્સર શીટની અંદર તમારે ડ્રો કરવાનો થશે. ત્યારબાદ જો ડાયાગ્રામ આપેલો ન હોય તો તમારે યાદ રાખવાનો છે અને ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. આપણે સ્ટાર્ટ કરીએ, જોડાણ કઈ રીતે કરવું તમને ખબર છે. આપણે બેટરીના જોડાણથી સ્ટાર્ટ કરતા હોય છે. અહીંયા સર્કિટમાં તમે જોઈ શકો છો, અહીંયા બેટરી છે, બેટરી સાથે રિયોસ્ટેટ આ પાવર સપ્લાયની અંદર ઇનબિલ્ટ છે. આ જે છે એ પાવર સપ્લાય છે, આ પાવર સપ્લાય છે, આ પાવર સપ્લાય છે. અહીંયા બેટરીનો પ્લસ, બેટરીનો પોઝિટિવ જે છે એ અહીંયા હું પોઝિટિવમાં આપું છું. અહીંયા બેટરીનો નેગેટિવ, બ્લેક નેગેટિવ છે તો નેગેટિવમાં આપું છું. ત્યારબાદ આ વોલ્ટમીટર છે, વોલ્ટમીટર 10 વોલ્ટનું છે તો અહીંયા પોઝિટિવનો પોઝિટિવમાં કનેક્ટ કરું છું અને નેગેટિવનો નેગેટિવમાં કનેક્ટ કરું છું. ત્યારબાદ એમીટર છે, મિલીએમીટર, એનો પોઝિટિવનો પોઝિટિવમાં કનેક્ટ કરું છું અને નેગેટિવમાં નેગેટિવમાં કનેક્ટ કરું છું. એકદમ સિમ્પલ ડાયાગ્રામ છે અને એકદમ સિમ્પલ રીતે તમે કનેક્શન કરી શકશો. હવે જોઈએ વોલ્ટમીટરની રેન્જ. તો વોલ્ટમીટરની રેન્જ જે છે એ 0 થી 10 વોલ્ટ, તો 0 થી 10 વોલ્ટ જે છે એ તમે અહીંયા તમારી સીટની અંદર ઓબ્ઝર્વેશનમાં લખી શકશો. ત્યારબાદ વોલ્ટમીટરની લઘુત્તમ માપશક્તિ, તો અહીંયા 0 થી મારું જે વોલ્ટમીટર છે એમાં 0 થી 2 વચ્ચે 10 કાપા છે, તો 2/10 એટલે 0.2. તો મારે આ વોલ્ટમીટરની લઘુત્તમ માપશક્તિ LCM જે છે એ 0.2 છે. પણ તમને એક્ઝામમાં જે વોલ્ટમીટર આપ્યું છે એની તમારે લઘુત્તમ માપશક્તિ જે છે એ લખવાની થશે. ત્યારબાદ માઇક્રોમીટરની રેન્જ જે છે એ 0 થી 25 મિલી એમ્પિયર છે, તો અહીંયા હું કરેક્શન કરું છું. મેં મિલી એમ્પિયર યુઝ કર્યો છે તો હું 0 મિલી એમ્પિયરથી 25 મિલી એમ્પિયર લખું છું. તમને માઇક્રો એમ્પિયર આપેલું હોય તો તમે માઇક્રો એમ્પિયર યુઝ કરી શકો છો. હું અહીંયા મિલી એમ્પિયરને યુઝ કરું છું, મેં મિલી એમ્પિયર યુઝ કરેલું છે. માઇક્રો એમીટર જે છે પણ મારે અહીંયા મિલી એમીટર છે, એની મારે લઘુત્તમ માપશક્તિ LCM ફાઇન્ડ કરવાની છે. તો 0 થી 5 વચ્ચે 10 કાપા છે, અહીંયા 10 કાપા છે, 10 કાપા હોવાના કારણે 5/10 કરશું એટલે 0.5. તો લઘુત્તમ માપશક્તિ છે, માઇક્રોના બદલે હું મિલી લખીશ, મિલી એમીટરનું લઘુત્તમ માપ જે છે એ 0.5 મિલી એમ્પિયર છે. હવે ઝેનર ડાયોડની વિગત, એનો કોડ તમને આપેલો હોય તો લખવાનો છે, ન આપેલો હોય તો એને કમ્પલસરી લખવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ બીજી વસ્તુ તમે જોઈ શકશો કે તમારી જે બુક જે છે જર્નલની અંદર બીજી પણ વિગતો આપેલી હશે. પાવર રેટિંગ ઉત્પાદક દ્વારા ઉલ્લેખ કર્યો હોય અને જો તમને આપેલ હોય વિગત તો તમારે એ લખવાની છે અને આ રેઝિસ્ટન્સ જે છે એ ફાઇન્ડ કરવાનો રહેશે. તમને એ આપવામાં આવશે. મારે આ જે છે એ 0.4 વોટની આસપાસ છે. પછી બ્રેકડાઉન વોલ્ટેજ રેડિંગ, મારે પાસે અહીંયા 2 ડાયોડ છે, હું આ ડાયોડ કનેક્ટ કરું અને આ કનેક્ટ કરું તો આ ડાયોડ કનેક્ટ કરવાથી મારા 5 વોલ્ટ બ્રેકડાઉન વોલ્ટેજ છે, આ ડાયોડ કનેક્ટ કરું તો 6.5 કે 7 વોલ્ટની આસપાસ બ્રેકડાઉન વોલ્ટેજ છે, તો અહીંયા 5 વોલ્ટ લખું છું. પછી એનું કેલ્ક્યુલેશન કરી અને તમે પ્રોટેક્ટિવ રેઝિસ્ટન્સ જે છે એ ફાઇન્ડ કરી શકશો. હવે આપણે ઓબ્ઝર્વેશન ટેબલ ડ્રો કરવાનું છે. ઓબ્ઝર્વેશન ટેબલમાં તમને ખબર છે 2 જ કોલમ આવશે, એક વીની કોલમ આવશે અને એક આઈની કોલમ આવશે. સિમ્પલ મેથડ છે. તો વોલ્ટમીટરના રીડિંગ જે છે અને સામે તમારે એમીટરના રીડિંગ લખવાના છે. તો આ કનેક્શન થઈ ગયા બાદ સ્વિચ ઓન કરી અને આ રિયોસ્ટેટ મિનિમમ રાખી અને સ્વિચ ઓન કરીએ, પછી આ રિયોસ્ટેટની મદદથી તમારે આ જે વોલ્ટેજ જે છે વોલ્ટેજને ઇન્ક્રીઝ કરવાના છે. હું 1 વોલ્ટ ઉપર રાખું છું તો અહીંયા 1 વોલ્ટ ઉપર સેટ કર્યા. 1 વોલ્ટ
આ આપણી ઈચ્છા મુજબના સેટ કરવાના છે. આપણી ઈચ્છા મુજબના સેટ કરવાના હોવાથી આપણે અમુક 8-10 રીડિંગ આવે એ પ્રમાણે આપણે સેટ કરતા હોય છે, અને આ જે મળતા હોય છે, જે ઓબ્ઝર્વેશન મળતું હોય છે એ લખવાનું હોય છે. તો આ મેં 1 વોલ્ટ સેટ કર્યા તો જે કરંટ મળે છે એ 0 મળે છે. હું ઇન્ક્રીઝ કરું છું વોલ્ટેજ 2 વોલ્ટ કર્યા, કરંટ હજુ મને 0 મળે છે. અહીંયા 3 વોલ્ટેજે સેટ કરું, 3 વોલ્ટેજે સેટ કરું છું, 3 વોલ્ટેજે સેટ કરવા છતાં હજુ કરંટ 0 મળે છે. 4 વોલ્ટેજે સેટ કરું છું, 4 વોલ્ટેજે સેટ કરવા છતાં હજુ 0 મળે છે. 5 વોલ્ટેજે સેટ કરું, 5 વોલ્ટેજે સેટ કરવાથી થોડોક કરંટ ઇન્ક્રીઝ થાય છે, થોડોક કરંટ 0.5 મિલિએમ્પિયર, અહીંયા હું કરેક્શન મિલિએમ્પિયર લખું છું. હવે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરતાં વોલ્ટેજ ઇન્ક્રીઝ નથી થતા, બટ 5 વોલ્ટેજ ઇન્ક્રીઝ નથી થતા, 5 વોલ્ટ જ રહે છે. 5 વોલ્ટ માટે જ વળી પાછા 5 મિલિએમ્પિયર મળે છે. વળી પાછો વોલ્ટેજ ઇન્ક્રીઝ કરું છું, વોલ્ટેજ ઇન્ક્રીઝ નથી થતા, બટ 5 વોલ્ટેજ માટે ફરી પાછા મને મળે છે 10 મિલિએમ્પિયર. તો આ રીતે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવા છતાં વોલ્ટેજ, ઝેનર વોલ્ટેજ જે છે ઇન્ક્રીઝ નથી થતા. રિયોસ્ટેટથી વોલ્ટેજ ઇન્ક્રીઝ કરીએ છીએ છતાં વોલ્ટેજ ઇન્ક્રીઝ નથી થતા, બટ કરંટ જે છે એ ઇન્ક્રીઝ થાય છે. તો એનો મતલબ એવો કે આ જે 5 વોલ્ટેજ જે છે એ મારા બ્રેકડાઉન વોલ્ટેજ છે, VBR, આ બ્રેકડાઉન વોલ્ટેજ થયા. હવે આનો ગ્રાફ જે છે એ તમારે ડ્રો કરવાનો થાય. તમે ખબર જ જાણો જ છો, જેનર ડાયોડ જે છે એ રિવર્સ બાયસમાં હોય છે. રિવર્સ બાયસમાં વોલ્ટેજ પણ ડાયોડ જે પીએન જંક્શન ડાયોડ છે ને એને નેગેટિવ વોલ્ટેજ આપેલા હોય, અને કરંટ પણ ઓપોઝિટ ડિરેક્શનમાં હોય, રિવર્સમાં હોય, એટલે કરંટેય માઇનસ હોય અને વોલ્ટેજ પણ માઇનસ છે. તો તમારે ત્રીજા ચરણમાં આ ગ્રાફ જે છે એ ડ્રો કરવાનું થશે. આ રીતે 0 0 0 પછી ઝડપથી કરંટ જે છે એ ઇન્ક્રીઝ થાય છે. તો આ રીતે તમે ગ્રાફ ડ્રો કરી શકો છો, અને ગ્રાફ ડ્રો કરી ત્યારબાદ તમે રિઝલ્ટ લખી શકો છો. જે બ્રેકડાઉન વોલ્ટેજ આવે છે એ રિઝલ્ટમાં બ્રેકડાઉન વોલ્ટેજ જે મળે છે એ બ્રેકડાઉન વોલ્ટેજ 5 વોલ્ટ મળે છે. તો આ રીતે તમે એક્સપેરિમેન્ટ કરી શકો છો, એકદમ સિમ્પલ એક્સપેરિમેન્ટ છે. અને એ સિવાય પાછળ ક્વેશ્ચન આપ્યા હોય છે, એ ક્વેશ્ચનની તમે તૈયારી કરી અને અમુક થિયરીની પણ, જેનર ડાયોડની થિયરીની તૈયારી કરી અને વાઇવાની પણ તૈયારી કરી શકો છો. થેન્ક યુ.